بسم الله الرحمن الرحيم الحمد لله والسلام على عباده الذين اصطفى مؤمنين نی جماعت آج محرم الحرام نی چوتھی تاریخ سے تقریباً 2400 پہلا آ دنوں میں کربلا معلامہ امام حسین پر અને ઇમામ હુસેનના અસહાબ એહલે બેત પર જે તકલીફો અને મહેનતો ગુજરી, જે સગલા પર જે ઝુલ્મ સિતમ થયા, સગલાને 3 દિન લગ ભૂખા પ્યાસા રાખ્યા, હત્તા કે આશુરાના દિન ઇમામ હુસેનના 6 મહિનાના શહેજાદ અલી અસગરને બી તીર મારીને શહીદ કરી દીધા, ને છેલ્લે મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલી વસલ્લમના નવાસા હુસેનને સદ્દામાં કતલ કીધા. એ પૂર દર્દ કરબલાના વાકેયાની યાદમાં આપને આ મજલિસમાં જમે થયા છે. એ અઝાદારો, આજ આપના સાથે ઇમામ હુસેનના ગમમાં શરીક થવાને ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ મજલિસમાં પધાર્યા છે. હમારી કોમના ભાઈઓ બહેનો બચ્ચાઓ, મધ્ય પ્રદેશ હિન્દુસ્તાન અને ફોરેન્સી હજારોની ગિનતીમાં ગમખવારો ઇન્દોર આવ્યા છે, યહાં મસ્જિદમાં અને એના પૂરા કોમ્પ્લેક્સમાં બેઠા છે. ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ, હમને સગલાને અહીંયા આ મજલિસમાં આપનું વેલકમ કરતા હોવા ઘણી ખુશી થાય છે, અને અમે અમારી ભાષામાં આપને અહલન વ સહલા કહીએ છીએ. અહલન વ સહલા. ચીફ મિનિસ્ટર ઓફ મધ્ય પ્રદેશ શ્રી શિવરાજસિંહ ચૌહાણ અને બીસરા અઈઝા મહેમાનો બી પધાર્યા છે. શ્રી શિવરાજસિંહજી તો અમારા મહેમાન પણ છે અને મેઝબાન પણ છે, ગેસ્ટ પણ છે અને હોસ્ટ પણ છે. ઇન્દોરમાં મહોર્રમમાં અશરા મુબારકાના મોકે પર અમે અમારું ફર્જ અદા કરી શકીએ એ માટે આપ સગલાએ ઘણી મદદ કીધી છે. સેન્ટ્રલ અને મધ્ય પ્રદેશની ગવર્મેન્ટ તરફથી હર મુમકિન ફેસિલિટી કરી આપવામાં આવી છે. 10 દિન તક હજારો 2 લાખ લોકોનું ઇન્દોર શહેર અને એના ઇલાકામાં અવર જવર રહેશે. તે માટે વિઝા, ટ્રાન્સપોર્ટ, એરપોર્ટ, રેલવે, સિક્યોરિટી, સેફ્ટી, પોલીસ અને આ મિસલની તમામ ચીજોમાં સહુલિયત કરી આપી છે. તે માટે અમે શ્રી મોદીજી, ખાસ આપના અને સીએમ સાહેબના અને તમામ હુકુમતના હોદ્દેદારોના તહે દિલથી શુક્રિયા અરજ કરીએ છીએ. અને તે સાથ બીજા ધાર્મિક તહેવારો પણ સાથે સાથે મનાવવામાં આવી રહ્યા છે. એમાં હર સમાજના લોકોએ સાથ આપીને કોઓપરેટ કીધું છે. તે માટે અમે સગલાના પણ આભારી છે. હરેક મઝહબ, હરેક ધર્મ મોહબ્બત કરતા શીખાવે છે. હુસૈનના ફરજન ઇમામ મોહમ્મદ બાકીરે એમ કહ્યું છે કે વહલિદ દીનો ઇલ્લલ હુબ, નથી કોઈ ધર્મ મગર પ્રેમ અને મોહબ્બત. હુસૈન ઇમામ એ કરબલામાં મોહબ્બત અને ઇન્સાનિયત સદા બાકી રહે તે માટે ઘણી મોટી કુરબાની આપી છે. એ મોહબ્બતનું પેગામ દેતા હોવા પેગમ્બર ઇસ્લા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનો ઇરશાદ છે કે અલ ખલ્કો ઇયાલુલ્લાહ વા હબ્બુલ ખલ્કે ઇલાલ્લાહ અનફહુમ લિયાલિહી. હર પેદા થયેલી ચીજ અલ્લાહની પરવરિશમાં છે, અને અલ્લાહના પાસે વધારે વાહલા કોણ ગિનાય છે કે જે અલ્લાહની હર પેદા થયેલી ચીજોને વધારે ફાયદો કરે. અને નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે એમ બી કહ્યું છે કે જે ચીજો તમે તમારા સેલ્ફ માટે ચાહો એને બીજા માટે બી પસંદ કરો. અમારી ઈચ્છા અને ઉમ્મીદ એ છે કે આ સ્પિરિટથી હિન્દુસ્તાનનો વિકાસ થાય. યહાં આ મસ્જિદ અને જે જે જગાઓ મારો આવાસ પહોંચે છે એ સગલા મારા ભાઈઓ દોસ્તોને કહું છું કે યહાં આપના વતન હિન્દુસ્તાનમાં અપને ઘણા રાહત અને સુકૂનમાં છે, અને આ હિન્દુસ્તાનની જમીનમાં ગુજરાતમાં, એમપીમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં અપના દુઆત અપના રહેબરોના મજારો છે જે અનમોલ મોતીઓ છે. વહાં જઈને અપને પીસ ઓફ માઇન્ડ હાસિલ કરીએ છીએ. મુમિનીનની જમાઅત, તમને વસિયત કરું છું કે જે મિસલ અપના પૈગંબરીએ કહ્યું છે કે હુબ્બુલ વતને મિનલ ઈમાન,
વતનની મોહબ્બત કરવું ઈમાનનો હિસ્સો છે. તો તમે સગલા હંમેશા વતનની મોહબ્બત કરજો, એના વફાદાર રહેજો, એના તમામ કાનૂનોની પાબંદી કરજો અને વતનની હર કામયાબીમાં હિસ્સો લેજો. હંમેશા ખુશ રહેજો, તમામ લોકોના કામે આવજો, સગલા સાથે હિલી મિલીને રહેજો, કોઈસી ઝઘડો ના કરજો, ઈમાનદારીથી કામ કરજો, કોઈનો કીનો ના રાખજો, અપના કલ્ચરને જાળવી રાખજો. જેમ સર તમે તમારા ઘરો મહેલાઓ શહેરોને સાફ રાખો છો, તેના સાથે તમારા દિલોને પણ સાફ રાખજો. તમારી જબાન, તમારો વ્યવહાર અને વેપાર ચોખ્ખો અને સાફ સુથરો હોય, કોઈ કચરો ના અંદર હોય. શ્રી મોદીજી સાહેબ, 3 દિન બાદ 17 સપ્ટેમ્બર આપનું જન્મ દિવસ છે. અમે આપને એની મુબારકબાદી આપીએ છીએ અને અમારી દુઆ છે કે આપને પરવરદિગાર ઇમામ હુસેનના વસીલાથી ખૂબ તાકાત આપે અને સેહતમંદ લાંબી ઉંમર આપે, હંમેશા ખુશ રાખે અને હિફાજતમાં રાખે. આપે જે જે કામોની પહેલ કીધી છે, દેશ અને દેશવાસીઓના વિકાસ માટે, જેમ સ્વચ્છ ભારત અભિયાન, મેક ઇન ઇન્ડિયા અને બીજા કામો માટે આપ જે રાત દિન મહેનત અને કોશિશ કરો છો, એમાં આપને પૂરેપૂરી કામયાબી મળે. મહાત્મા ગાંધીજીના જન્મદિનને 150 વર્ષ થશે, એની સેલિબ્રેશનના પ્રોગ્રામો પણ થશે, એ પ્રોગ્રામો બી કામયાબ થાય. આ દિનોમાં અમારી હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનના તમામ લોકો માટે દોવા છે કે હિન્દુસ્તાનની તરક્કી થતી રહે અને યહાંથી તમામ દુનિયામાં મોહબ્બત અને સલામતીનો પેગામ પહોંચે. શ્રી મોદીજી, મારા બાવાજી સાહેબ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાથે આપનો મોહબ્બતનો રિશ્તો ઘણો ઘેરો હતો. આ બાવાજી સાહેબ સૈયદના બુરહાનુદ્દીન પાસે આવીને મોહબ્બતની વાતો કરતા અને સૈયદના ખુશ થઈને આપના માટે દુઆ કરતા, એ વાતો અમને યાદ છે બરાબર, કે ભૂલી નથી ગયા અમે. આ મિસાલ બાવાજી સાહેબની મજલિસમાં ઘણી વાર આવી જતા. એકવાર તો અહેમદાબાદના અંદર રસ બી ઘરો સૈયદના કુતબુદ્દીનનું ઉરુસ હતું અને એમ ચિલાયું, તે વખત સીએમ હતા ગુજરાતના, કે મને આવું છે મજલિસમાં. મેં અમને ફિકર બી થઈ ગઈ, ભાઈ સગલાને એટલું ઇઝદિહામ ને ગર્દી સિક્યોરિટી કેમ રહેશે સગલું. આપીએ કહ્યું કે નહીં, મેં તો આવીશ જ, આપ આવી ગયા, આવીને બેઠી ગયા. ખુદા તાલે આપણે સગલાને હંમેશા ખુશો ખુર્રમ બાકી રાખે. આજ એ બી જિકર 1-2 મિનિટ કરી દઉં કે અમે અહીંયા હિન્દુસ્તાન યમનમાં હતી દાવત પહેલેમાં, પછી હિન્દુસ્તાનની તરફ આવે છે. તો માના જે દુઆ થતા તે કે હવે યમનના અંદર ઇખલાસ કમ થઈ ગયું, યાની ઇખલાસ હિફાજે. તો દુઆ તો એ ખ્યાલ કીધું કે હવે દાવત બરકત હિન્દુસ્તાનની તરફ જવી જોઈએ. તો પહેલે હિન્દુસ્તાનના લોકોનું ઇમ્તિહાન લીધું, એક્ઝામ લીધી, ઇંગ્લિશમાં કહીએ તો પરીક્ષા લીધી ગુજરાતીમાં, કે હિન્દુસ્તાનમાં શું હાલત છે, ઇખલાસ સેવા. તો સૈયદનાએ મોલાએ આદમ, જે આપ જાણો છો અહેમદાબાદમાં છે આપનું બજાર, એના પર કાગળ લીખો કે તમારા વહાં જે બહિષ્ટી, યાની જે પાણી પીલાવનાર એ પાણી ભરે એ કોણ છે વહાં? તો કે આ શખ્સ છે આ પાણી પીલાવનાર. તો વાંસી કેલાયું સૈયદના યમનસી છે, કા યમનને કા હિન્દુસ્તાન. તે વખત તો કાગળો કે આજે તમે તમારા પર તમે વાલી હતા ને બોલે આદમ, એ આખું સમાલતા હતા હિન્દુસ્તાનનું અહીંયા વાલી, કે તમારા જે બહિષ્ટી છે આની જે પાણી ભરે છે એના પર રજા છે, એ સગલું કામ કરશે. હવે અહીંયા કાગળ આવ્યા બે, આ વહિષ્ઠી પાણી પીલાવતાને બોલાયા મોલાય આદમ, એ સગલા હતા મોટા સગલા સાહેબો, કે હવે
ભૈષ્ટને કીધું કે તમારા પર સૈયદનાએ યમનસી તમારા પર રજા છે, હવે તમે સગલો અમલ કરો. ઓ ભૈષ્ટી પ્યાણી ઘણા ગભરાઈ ગયા, મેં તો કેમ કરીશ, મારા પર કે આવડતું નહીં મને કહેવી. તો કહે છે કે ના, સૈયદનાનું ફરમાન આવ્યું છે કે તમને કરવાનું છે. હવે પછી નમાઝનો વખત થયો, એ નમાઝ પરાવવાની, નમાઝ પરાવે. તો નમાઝ તો મને કંઈ યાદ નથી, મેં કેમ કરું. તો મોલે આદમ કે અમે બેઠા હોવા છે, અમે કરશું સગલું. તારે ઇખલાસના સબબ એટલું ઇખલાસ કે બહિષ્ઠી બિચારા કોઈ આમ મને આવરે નહીં, કંઈ બી પાણી પીલાવનાર ખાલી. મગર સૈયદનાનું ફરમાન છે કે ના, આ બહિષ્ઠ જાય તો અમે તો તૈયાર છે. મોટા મોટા સગલા હુદુદ હતા લોકો સગલા, કે ના અમે સૈયદનાનું ફરમાન આવ્યું છે ને પછી અમે કામ કરીને જ રહીશું. આપ અમારા તસ્લીમ કરે તો ગભરાય ઘણા, અમારામાં તસ્લીમ કરે છે ને અમે હાથ જોડે. એ તો ભઈશથી બિચારા ગભરાય કે મને શું કરી રહ્યા, માફ કરો માફ કરો, મને મારા નહીં થયા. પણ તારી ઇખલાસના સબબ આ દાવત યમનસી બરકાત હિન્દુસ્તાનની તરફ આવી છે. હું વિનીન અપન શુકુર કરો કે અહીંયા હિન્દુસ્તાનમાં આપને વસી રહ્યા છે. તમારું ઇખલાસ આ દાવતને અહીંયા ખેંચી લાવી છે હિન્દુસ્તાનમાં. હિન્દુસ્તાનમાં તો ખજાનાઓ ખજાનાઓ સગલા ભરા હોવા છે. તમે હમણાં જેમ સુનું કે દુઆ તો સગલા અનમોલ મોટીઓ કઈ કઈ જગા દુઆ તો અને વલીઓ કેવા કેવા સૂતા હોવા છે. આપણે જઈએ છીએ તો આપણે સુકૂન હાસિલ થઈ જાય છે. કદર કરજો, કદર કરજો, ઉમરીન કદર કરો છો ને હજી કરજો. હવે આ મુખ્તસર જિકર દે, આ તો ઘણી લંબી જિકર બગર તમામ કરું છું. ખુદા તમને હંમેશા ખુશો ખુર્રમ બાકી રાખજો. એક મોલા હુસૈનના ગમ સિવાય કોઈ ગમ ના દેખાવું જોઈએ.